नमस्कार मित्रों, सुपरफास्ट समाचारों में आपનું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. ચોટીલામાં ગૌરક્ષક કમિટીના મંત્રી અને રાષ્ટ્રીય સંસ્થી કમલ મુનિજીનું આગમન થયું. 70,000 કિલોમીટરની પદયાત્રા કાશ્મીરથી કન્યાકુમારી સુધી પૂરી કર્યા બાદ આજે ભારતભરમાં પગપાળા યાત્રા 80,000 કિલોમીટર ચાલીને ચોટીલા પહોંચ્યા. યાત્રાધામ અંબાજી ભાવિ ભક્તોના દર્શન માટે 12 જૂનથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ભક્તોનો અવિરત પ્રવાહ માં અંબાના દર્શન કરવા માટે અંબાજી આવી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રપાડા તાલુકાના પ્રશ્નવાડા ગામે આરોગ્ય માટે પાયાની જરૂરિયાત સમાન ગ્રામ્ય કક્ષાએથી દર્દીને લાવવા લઈ જવા માટે સુગમતા રહી અને ભવિષ્યમાં પણ કોઈ મહામારીના ઉપયોગ માટે આવે તે માટે પ્રશ્નવાડા પીએસસીમાં તાલાળા વિસ્તારના ધારાસભ્ય પોતાની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ ફાળવી હતી, તેનું આજે લોકાર્પણ થયું. દહેગામ તાલુકાના હરસોલીથી દહેગામ જવાના મુખ્ય માર્ગ પર લક્ષ્મીપુરા પાટિયા પાસે મારુતિ ગાડી પલટી ખાઈ ગઈ. નવસારીમાં વેક્સિનને લઈ લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. વીરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રાણ પ્રશ્નની વિકાસના પુલની એવા વિકાસનો પુલ જે અહીં આઝાદીની અત્યાર સુધી બન્યો જ નથી એવું ગામ કે જે દર વર્ષે મોતના રૂપી કોતરમાં ઓળંગવા માટે મજબૂર બન્યો છે. જામનગર જિલ્લા સહકારી ડિસ્ટ્રિક્ટ બેંક પર ભાજપનો કબજો. ચૂંટાયેલા તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ શુભેચ્છાઓ અને સન્માનિત કર્યા હતા. મહેસૂલ સેવા સદન ખાતે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ચૂંટણી. અમદાવાદ માહિતી કચેરીના પ્રાંગણમાં કરાયું વૃક્ષારોપણ. માહિતી કચેરીના કર્મયોગીએ વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરીને પ્રતિજ્ઞા લીધી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં આવેલા તમામે તમામ આંગણવાડીઓમાં આઈસીડીએસ મહિલા બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા ગણવેશનું વિતરણ કરાયું, જેમાં રેલવે સ્ટેશનના નાળિયા વિસ્તારમાં આવેલા આંગણવાડીના ભૂલકાઓને માસ્ક તથા 2 જોડી ગણવેશ આપવામાં આવ્યા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો ટાઉન હોલ અર્ધ તૈયાર થઈને ધૂળ ખાતો જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સૈજબીકપુર ગામેથી પ્રાંતિજ પોલીસે 3 લીટર દેશી દારૂ સાથે એક કિસાનને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચીનના પરમાણુ હથિયારોને લઈને અમેરિકાએ વ્યક્ત કરી ચિંતા. હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચોટાલા તિહાર જેલમાંથી થયા રિહા. બેદરકારી બદલ તબીબને દર્દીને વળતર પેટે 3 લાખ ચૂકવવાનો હુકમ. ઈડીના ડેપ્યુટી ડાયરેક્ટર અને આસિસ્ટન્ટ ડાયરેક્ટરને લાંચ લેતા સીબીઆઈ ઝડપી પાડ્યા. અમદાવાદ શહેરમાં પ્લોટ કે શેડ ખરીદ્યો પણ 7/12માં પાકી એન્ટ્રી કરાતી નથી તેવો આરોપ. એનસીસી ગુજરાતે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા થયેલા સર્ટિફિકેટ ઓફ કમિટમેન્ટને આવતીકાલે એનાયત કરાશે. આઈપીએસ હરે દુધાસ સાથે ઇન્ટરેક્ટિવ સેશન. યુવાનોએ સિવિલ સર્વિસની જોડાવા માટે મહેનત કરવા હાકલ કરી. મેક્સિકો સમુદ્રમાં અચાનક લાગી આગ. મોદી સરકારના એક નિર્ણયથી બચી શકતા હતા 1 લાખ લોકોના જીવ. અમેરિકા બ્રિટનમાં થયેલી સ્ટડીનું આંકલન.
રાજકારણ વોટ માટે એસપી પૂર્વ સાંસદ જિલ્લાના પંચાયત સભ્યના ચરણોમાં નસ્તમસ્તક સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ અન્ય સમાચાર માટે જોતા રહો ZS TV